વિરામભાત સ્વાગત. ગાંધીનગરમાં ડ્રાઈવ થ્રુ રસીકરણ ચાલુ રહ્યું છે ત્યારે એક્ઝિબિશન ગ્રાઉન્ડ હેલીપેડ ખાતે ડ્રાઈવ થ્રુ વેક્સિન અપાઈ રહી છે. 45 વર્ષથી વધુની વયના લોકોને રસી આપવામાં આવી રહી છે. સવારે 9 થી બપોરના 1 વાગ્યા સુધી આ પ્રકારનું રસીકરણ. રાજ્યના અનેક વિસ્તારોમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે અને તે અંતર્ગત ગાંધીનગર ખાતે પણ આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં 45 વર્ષથી વધારે ઉંમરના જે લોકો છે તેમને વેક્સિન આપવાની પ્રક્રિયાના અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત જોઈએ તો રોજે રોજ સવારે 9 વાગ્યાથી લઈ અને બપોરે 1 વાગ્યા સુધી વેક્સિનેશન પ્રક્રિયા કરવામાં આવશે, જેમાં 45 વર્ષથી વધારે ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવશે. અહીં વેક્સિન લીધા બાદ 20-25 મિનિટ જેટલો જે તે વેક્સિન લેનાર વ્યક્તિ છે તેનું ઓબ્ઝર્વેશન કરવામાં આવશે અને તેની તબિયતની સ્થિતિ પર નજર રાખવામાં આવશે. કોઈ આકસ્મિક સંજોગોને જો પહોંચી વળવા છે તો તેવા સંજોગોમાં 2 એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ અહીંયા ઉપલબ્ધ રાખવામાં આવી છે, જેથી કોઈ પણ આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે તાત્કાલિક ધોરણે સફળ બની શકાય. ટૂંકમાં વધારેમાં વધારે લોકો વેક્સિન લે તે માટેની પ્રક્રિયાનો ગાંધીનગર ખાતે પણ આરંભ કરી દેવામાં આવ્યો છે. કેમેરા પર્સન નટવર.